તો બનાસકાંઠાથી ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધાનેરામાં આરોપીનો મોતનો મામલો સામે આવ્યો છે. તો ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ લોકઅપમાં આરોપીનો મોતનો મામલો સામે આવ્યો છે. તો વાહન ચોરીમાં ઝડપાયેલા ઉલારામ મેઘવા નામના આરોપીએ આત્મહત્યા કરી હોય તેવો મામલો સામે આવ્યો છે. તો લોકઅપમાં દોરડા વડે ગળો ટૂંપે ખાઈને આત્મહત્યા કરી હોય તેવો મામલો સામે આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. આત્મહત્યા મામલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. લાશને પીએમ અર્થે અમદાવાદ ખસેડવા જતા લોકોએ હંગામો મચાવ્યો છે. મૃતકના પરિવારજનો વગેરે લાશ ખસેડતા સંબંધીઓએ હંગામો મચાવ્યો છે. તો અત્યારે અમારા સંવાદદાતા સુરેશ ગલચર જોડાઈ ગયા છે. જી સુરેશજી, શું છે આ સમગ્ર ઘટના? પોલીસે જણાવતા ધાનેરાના સ્થાનિક લોકો અને પોલીસ આમ સામે આવી છે. તો આત્મહત્યા મામલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે, તો આમાં લોકોનું શું કહેવું છે? જે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ યુવકે પોલીસે મૃતકનું મોતનું કારણ બતાવ્યું છે આત્મહત્યા, જ્યારે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે યુવકે આત્મહત્યા નથી કરી પણ તેને માર મારવામાં આવ્યો છે અને તેથી તેનું મોત નિશ્ચિત છે. જી, અને પોલીસ આ અંગે શું કાર્યવાહી કરી રહી છે? ધન્યવાદ સુરેશજી આ સમગ્ર માહિતી માટે. તો ધાનેરામાં આરોપીની આત્મહત્યા અંગે મામલો સામે આવ્યો છે. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ લોકઅપમાં આરોપીનો મોતનો મામલો સામે આવ્યો છે. લોકઅપમાં દોરડા વડે ગળે ટૂંપો ખાઈને આરોપીએ આત્મહત્યા કરી હોય તેવો મામલો સામે આવ્યો છે. લાશને પ્રિયમ અર્થે અમદાવાદ ખસેડવા જતા લોકોએ હંગામો મચાવ્યો હતો અને મૃતકના પરિવારજનો વગેરે લાશ ખસેડતા સંબંધીઓએ હંગામો મચાવ્યો હતો.